ગુજરાતમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની વર્ચ્યુઅલ પ્રેરક ઉપસ્થિતિમાં 50 લાખ જેટલા લાભાર્થીઓને આયુષ્યમાન વિદ્યાર્થીઓને વિતરણનો કાર્યક્રમનો શુભારંભ થયો હતો, જેમાં સુરત જિલ્લાના 9 તાલુકામાં આયુષ્યમાન યોજનાના લાભાર્થીઓને પ્રિન્ટેડ આયુષ્યમાન પીવીસી કાર્ડ વિતરણ સમારોહ યોજાયો હતો. પલસાણા તાલુકામાં આહીર સમાજની વાડીમાં ધારાસભ્ય ઈશ્વર પરમારની ઉપસ્થિતિમાં રાજ્યવ્યાપી કાર્યક્રમો હેઠળ માં આયુષ્યમાન યોજના કાર્ડના 50 લાખથી વધુ લાભાર્થીઓને નવા પ્રિન્ટ કરાયેલા આયુષ્યમાન પીવીસી કાર્ડનું વિતરણ કરવામાં આવ્યા હતા. આ કાર્ડ વિતરણનો રાજ્યકક્ષાનો કાર્યક્રમ મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં ગાંધીનગર ખાતે યોજાયો હતો, જેના ભાગરૂપે વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં સુરત જિલ્લાના 9 તાલુકામાં લાભાર્થીઓને પણ માં આયુષ્યમાન યોજના કાર્ડ અર્પણ સમારોહ યોજાયો હતો. આજરોજ સમગ્ર ગુજરાતમાં આરોગ્ય વિભાગ દ્વારા 50 લાખ લાભાર્થીઓને પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ આયુષ્યમાન કાર્ડનું વિતરણ કરવામાં આવ્યું, જેના ભાગરૂપે આજે સુરત જિલ્લામાં પણ સુરત જિલ્લાના 9 તાલુકામાં આ કાર્ડનું વિતરણ કરવામાં આવ્યું. તેમાં પલસાણા મુકામે 27,651 જેટલા આ પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અને મા યોજના હેઠળ આ કાર્ડનું વિતરણ કરવામાં આવ્યું. આ કાર્ડ થકી 5 લાખ સુધીના વીમા યોજનાનું કવચ પૂરું પડવાનું છે. ત્યારે આજના પ્રસંગે અહીં પલસાણા તાલુકા પંચાયતના પ્રમુખ શ્રીમતી વૈશાલીબેન, શિક્ષણ સમિતિના જિલ્લા પંચાયતના અધ્યક્ષ ભાવિનીબેન, ઉપપ્રમુખ સંદીપભાઈ, કારોબારી સમિતિના અધ્યક્ષ નિલેશભાઈ, અમારા સંગઠનના પ્રમુખ શ્રી જિગ્નેશભાઈ, આરોગ્ય વિભાગના સૌ અધિકારી કર્મચારી, મામલતદારશ્રી, તાલુકા વિકાસ અધિકારીશ્રી, અમારા ચૂંટાયેલા તાલુકા પંચાયત જિલ્લા પંચાયતના સભ્યશ્રીઓ અને ખૂબ મોટા પ્રમાણમાં લાભાર્થીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. આ રીતે આખા સમગ્ર સુરત જિલ્લાની વાત કરું તો 4,71,335 જેટલા લાભાર્થીઓને આ કાર્ડનું વિતરણ આજથી શરૂ થયું છે. અને આજે એના ભાગરૂપે અમોએ પલસાણા અને અંબેટી એમ બે ગામના તમામ લાભાર્થીઓને કાર્ડ વિતરણ પણ કર્યું છે. એટલે એક સુંદર મજાની આ યોજના થકી હવે સૌને આરોગ્યની સુવિધા એ લગભગ આ 2018થી આ યોજના ચાલે છે તેના આજે 50 લાખ લાભાર્થીઓને સમગ્ર ગુજરાતમાં આ કાર્ડનું વિતરણનો કાર્યક્રમ અહીં પલસાણાનો પણ પૂર્ણ થયો છે.